ગણપતિ મહોત્સવ દરમિયાન 10 દિવસ સુધી ભગવાનની પૂજા કર્યા બાદ લોકો ગણપતિને ગંદા પાણીમાં વિસર્જિત કરી રહ્યા છે. ઇન્દિરા બ્રિજમાં વિસર્જન માટે બનાવવામાં આવેલા કુંડમાં દસામાના વિસર્જન પછીના મૂર્તિઓ ફૂલોના વિસર્જનના કારણે પાણી બદબૂદાર બની ગયું છે. તો પણ લોકો તેમાં મૂર્તિઓ વિસર્જિત કરી રહ્યા છે. તે પછી કોર્પોરેશન દ્વારા સફાઈની કામગીરી હાથ ધરાઈ છે. સફાઈ સેવાદારો સફાઈના કામ ઉપર લાગીને ગણપતિ વિસર્જનના એક દિવસ પહેલા જ સફાઈ કામગીરી હાથ ધરી રહ્યા છે. ગંદુ પાણી નહીં, બે એક દિવસે ખાલી કરાવી નાખીએ છીએ અમે, પાછું આમ ભરાઈ નાખીએ છીએ. 10 દિવસ કામ ચાલે છે, એ સેવા આવીએ છીએ અમે. એટલે મારે અત્યારે જો તમે કહો છો એ કેમિકલનું પાણી તો બાસ મારે છે, બાસ મારવાની તમે ખરા ખાલી કરાવી નાખીએ છીએ. હું મજૂરી કામ કરું છું અને અહીંયા 10 વર્ષ અહીંયા હું જેટલી મારી ઉંમર થઈ ત્યારથી હું સેવામાં જ છું. 100-200 ભી આવી જાય. ગણપતિ ની મૂર્તિ ની અંદર કલર લાગે એમાં કેમિકલ તો આવે. યોગેશ્વરી રામ રામાનુજ સાથે ગુજરાત ન્યૂઝ અમદાવાદ.